प्रथम श्रावण सुद अग्यारस गुरुवार तारीख 1866 ना दिने पूज्य श्री गांधी स्वामी नो श्री समयसार शास्त्र नो 15मी वखत नो वंचन मा मंगलाचरण कथा श्लोक पहला ऊपर सोनपुरी मा प्रवचन सलंग प्रवचन नंबर 1 नमो नोए सवरियंतानम नमो नोए सवरियंतानम नमो नुरी सौभाग्यं नमो नुरी सौजयनम नमो नुरी सौ त्रिकालवती सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयंति योगिन कामदं औषधं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम भूतमुनि मंगलं कुंकुंडारी उजेन्द्र मंगलम नमस्मरिष्यामि स्वानो भूत्या चास्ति चित् स्वाहाय भवाय कुंकुंडाचार कच्छ सभा में सौ द्वार पहले थी शुरू थी पूरु थी आ 15मी वार चाले आम वंदी तू सुन सिद्धि आए थे पहले सीजने नमस्कार 14 गुण स्थान पार ने नमस्कार कहो एनु शुरुआत ने पाने से ओम श्री सर्वज्ञ विकरागाय नमः जो ओम भगवान की ध्वनि है सर्वज्ञ परमेश्वर अभेद पूर्ण विकराल दिशा ने पाम्या एटले एमनी ध्वनि ओम निकले छे। ये ओम ने पांच पद नु रूप छे अथवा ओम ध्वनि ज निकले छे। ओमकार ध्वनि सुनी अर्थ गणधर विचारे ये बनासीदास मां आवे छे। ओम यो आवाज अंदर थी आखा शरीर ओठ आदि हले नहीं धनी आंखों अखंड वस्तु प्रगट थी गई है एने आखी अवाज पर आखा शरीर में ओम ध्वनि आए पछी निरक्ष लिखो साक्ष लिखो जेम तेने केवुं होय श्री सर्वज्ञ विराग श्री स्वरूप लक्ष्मी ने पामेला सर्वज्ञ परमेश्वर जेने एक समय में त्रण काल त्रण लोक प्रत्यक्ष ज्ञान एवा वितरा रागना नाश वाला सर्वज्ञनी पर्याय पूर्ण प्रगट थई एने हूँ नमस्कार करू छु। धर्म नो मूल सर्वज्ञ देव छे समझाय छे खाय अने ओम ध्वनि थी धर्म भगवानी वाणी में निकळ्यो माटे पेलो ओम अने सर्वज्ञ देव धर्म ना मूल छे કેમ કે એને ત્રણકાર ત્રણ લોક એક સમયમાં જાણ્યા એવું જ જ્ઞાનનું આત્માનું સ્વરૂપ છે તેથી તે આત્મા જેને પ્રગટ દિશા આવી થઈ એને પહેલો નમસ્કાર કર્યો। શાસ્ત્ર સ્વાધ્યાયનું પ્રારંભિક મંગળાચરણ ઓમકાર મિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ છે ઓમકારાય નમો નમઃ બિંદુ સહિત ઓમકારને યોગીઓ નિત્ય ધ્યાવે છે। કામના દિનારા એટલે કે જ્યાં અપૂર્ણ હજી વિતરાગ દિશા હોય છે ત્યારે તેને પુણ્ય આદિને આપનારા પણ ઓમકાર છે અને તીર્થંકર પદ આદિ આપનાર છે। મોક્ષદમ અને આત્માની પૂર્ણ આનંદ દિશાને પણ આપનાર છે એવો જે ઓમકાર કામદમથી ઓમકારાય નમો નમઃ એવા ઓમકારને નમો નમઃ નમસ્કાર હો ભગવાન ઓમ ધ્વનિ સમસરણના મધ્યમાં સ્વઇન્દ્રની સ્થિતિમાં નીકળે છે એવા ઓમને સ્મરણ કરીને એને નમસ્કાર કરીએ। અવિરલ શબ્દ ઘનોગ પ્રક્ષાલિત સકલ ભૂતલ મલ કલંકા મુનિ ભી ઉપાસિત તીર્થા સરસ્વતી હરતુ નો દુરિતાન અવિરલ શબ્દ ઘનોગ જેના શબ્દની ધારામાં વિરલ નામ છૂટાપણું થોડાપણું નથી। ભગવાનની વાણી કે સંતોની વાણી જે આ નીકળી અવિરલ શબ્દ વિરલ નહીં છૂટા છૂટા એમ નહીં થોડા નહીં એ ઘન જેમ વરસાદ મુસળધાર વરસતો હોય એમ ભગવાનની વાણી દીવ ધ્વનિ મુસળધારની પેઠે વરસે છે એવા અવિરલ ઘન ઘનો પ્રક્ષાલિત સકલ ભૂતલ ભૂત જગતના ભૂતળના એટલે લોકના મરૂપી કલંક
એને ધોઈ નાખ્યા છે, મુશળધાર વરસાદ હોય છે. ભગવાનની વાણી સર્વજ્ઞ પરમેશ્વરની એવી વાણી નીકળી કે જગતના મોરરૂપી કલંક ધોઈ નાખ્યા છે. સંસારનો મેલ વિતરાગી પરમાત્માના આનંદના આશરે એ વાણીમાં એ આવ્યું કે વાણીએ મલ ધોઈ નાખ્યા છે એમ કહેવામાં આવ્યું. જાણું મુનિ બી ઉપાસિત તીર્થા એ તીર્થ સ્વરૂપ છે, સંતો એ સરસ્વતીની સેવા કરી છે. સર્વ વાણી સર્વજ્ઞ અનુસારણી છે, એથી વાણીને પણ તીર્થ તરીકે મુનિઓએ સેવા કરી છે એમ કે છે. સરસ્વતી એવી વાણી હરતું નો દુરિતા નો અમારા દુરિતને હરો, એ તો પોતાની ભાવના છે ને. મળના પરિણામ અમારા નિર્મળાનંદને આશરે ટળો એમ હું સરસ્વતી શાસ્ત્રને વંદન કરીને નમસ્કાર કરીને ભાવના કરી. ગુરુ અજ્ઞાન તિમિર જો પેલા દેવ આવ્યા ઓમકારમાં, ઓલામાં શબ્દ શાસ્ત્ર આવ્યા, હવે ગુરુ આવ્યા. દેવ શાસ્ત્ર ગુરુ તિન એમાં છે ને પૂજા માહિતી. દેવ શાસ્ત્ર ગુરુ તિન એટલે દેવ આવ્યા ઓમકારમાં, શાસ્ત્ર આવ્યા વીર શબ્દમાં, અજ્ઞાન આવ્યા ગુરુ. એવી જ પદ્ધતિ ચાલી આવે છે. અજ્ઞાન તિમિરંધાનામ જ્ઞાનાંજન શલાકયા, અજ્ઞાનરૂપી જે અંધકારથી જે અંધ હતા તેના નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજન શલાકા દ્વારા ધોઈ નાખ્યા છે, ખોલી નાખ્યા છે. ચક્ષુન મિલિતમ ચક્ષુ જે ઢંકાઈથી ખોલી નાખી છે એને તસ્મે શ્રી ગુરુ નમઃ. તેવા સંતોને ગુરુને અમે નમસ્કાર કરીએ. શ્રી પરમ ગુરુએ નમઃ. પરમ ગુરુ સર્વજ્ઞદેવ નમસ્કાર. પરંપરાચાર ગુરુ પરંપરા જે આવ્યા એ બધા ગુરુને નમસ્કાર. સકળ કલુષ વિધ્વંસકમ આ શાસ્ત્ર સકળ કલુષિતનો વિધ્વંસ કરનારું છે. શ્રેયસ્તમ પરિવર્તકમ શ્રેયનું પરિવર્તકમ સ્ત્રીને સમસ્ત પ્રકારે વરદાન વધારનારું છે. ધર્મ સંબંધકમ ધર્મનો સંબંધ કરાવનારું છે. વિતરાગ દશા દ્વારા આત્માને સંબંધ કરાવનારું ભવ જીવના મનને પ્રતિબૂધકારક છે. ભવનામ લાયક જીવના મનને પ્રતિબૂધ કરનારું છે. પુણ્યનું પ્રકાશક છે. પુણ્યના અર્થ બે છે, પવિત્રતાનું પ્રકાશક છે અને પુણ્યનું પણ વાસ્તવિક શું સ્વરૂપ છે તેને પ્રકાશ મારું. અને ધર્માત્માને પુણ્યનો રસ ઉત્કર્ષ બંધાય છે. અજ્ઞાની ને એવો રસ કોઈ દી હોય નહીં, સ્થિતિ ઘટી જાય પણ પુણ્યનો ઉત્કર્ષ થાય. આત્મા જેમ રસમાં આનંદમાં વધે એમને અંદરમાં પુણ્ય પ્રકૃતિમાં રસ વધે છે. એવા રસને અહીં શુદ્ધ ઉપયોગને એવા રસને અને પવિત્રતાને પ્રકાશ મારું છે. પાપ પ્રણાશકમ પાપનો નાશ કરનારું છે. ઇદમ શાસ્ત્ર શ્રી સમયસાર નામધેયમ અસ મૂળ ગ્રંથ કરતા શ્રી સર્વજ્ઞ દેવા. આ શાસ્ત્રના મૂળ કરતા સર્વજ્ઞ દેવ, ઉત્તર કરતા ગ્રંથ કરતા ગણધર દેવા, બધી અસ્થિ બતાવે છે. સર્વજ્ઞ દેવ આના કરતા પછી ગણધર દેવ એ બધા હતા. એ વાણીમાં સમયસાર આવ્યું છે. દેવ ગણધર્વો અને શાસ્ત્ર એની પ્રતીતિ કરાવે. આ વસ્તુ આ રીતે ચાલી આવે છે. પ્રતિગણધર દેવા એના પછી ગણધર સંતોના ટોળા અને આચાર્ય આદિથી ચાલ્યું આવે છે. એના વચનો અનુસાર ગ્રહણ કરીને આચાર્ય શ્રી કુંકુંદાચાર્ય દેવ વિરચિતમ આચાર ભગવાન કુંકુંદાચાર્ય મહા આ શાસનમાં ત્રીજે નંબરે અત્યારે કહેવાના. મંગલમ ભગવાન ગુરુ મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાયો. એવા કુંકુંદાચાર્યથી વિરચિત શ્રોતા સાવધાન થયા સમન. એ શ્રોતાઓ સાવધાનથી પ્રમાદ રહીતથી આ વાતને સાંભળો. સમયસાર અમે કહીશું મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈનધર્મો સુમંગલમ. વીર ભગવાન મંગળરૂપ છે, ગૌતમ ગંધર્વ મંગળરૂપ છે,
आर्य कुंकुंडाचार मंगल रूप है अने जैन धर्म जगत ना महामंगल रूप है। सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्व धर्माणां जैनम जयतु शासनम सर्व मंगलयो मां मंगल रूप सर्व कल्याण करनारो सर्व धर्मों मां प्रधान। सर्व धर्मों मां प्रधान इतने आत्माना अनेक प्रकार ना वितरागी धर्मों मां जैन धर्म महा प्रधान अन्य धर्मों मां पण आ धर्म प्रधान से बीजा मई छे नहीं पासन को प्रधान कें कें थोड़ू से बीजा मई नथी क्या प्रधान कयो ने क्या प्रधान थे एम कई कही से थोड़ू एम जैन शासन जयवंत वर्पे छे जैनम जयतु शासनम। महावीर क्षेत्र में परमात्मा त्रिलोकनाथ सिमंदर प्रभु दीव ध्वनि द्वारा वरसाद धर्म धूरी धुरंधर देवा धर्मना धूरी धर्म ने हाँकनारा जे मोटा दादा ने हाँकनारा बड़ हो मोटा धर्म ने धूरी धर्मना धूरी भगवान जन अपने समोसन में कही ली थी धूरी धर्म धुरंधरा पंडित जी धोरी धर्म धुरंधरा ये विस्तृत शंकर भगवान विराजे थे सिमंदर भगवान अपने यहाँ से मुख्य कहते मंगल शुरुआत करे छे आदि कहते आदि मंगल मां शीश ने लघु पारगा थाय माटे आदि मंगल कहेवामां आवे छे। मध मंगल मां एनी विच्छुति न थाय अविच्छुति रहे धारावाही रहे माटे आखिर मंगल मां एनो पार पड़े निर्मलानंद नो ये त्रण प्रकार ना मंगली कहेवामां आवे छे એમાં મંગળી કરે છે જુઓ ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ કુંકુંદાચાર્ય વીરથી સમય સાર જીવ જીવ અધિકાર હવે આ અર્થ કરનાર જયચંદ પંડિત હતા જયપુરના એમણે આ હિન્દી ભાષામાં વચનિકા કરી એમનું આ મંગળ છે તને શ્રી પરમાત્મ પ્રણમીને શારદ સુગુરુ નમી समय सार शासन करूं देश वचन मय भाई। परमात्मा प्रणमी ने ओहो परमात्मा पूर्ण सर्वज्ञ देव छे एनी सत्ता नो स्वीकार करीने एनी सत्ता नो स्वीकार अंदर मां करो ये एने प्रणमी ने नाम नमस्कार करो कहवाय। शारद शास्त्र शारद शास्त्र જ્ઞાન અને શું ગુરુ ગુરુ ત્રણે આવી દેવ શાસ્ત્ર ને ગુરુ ત્રણે આવી એક લીટીમાં એને નમીને દેવને ગુરુને અને શાસ્ત્ર ને નમસ્કાર કરીને સમયસાર શાસ્ત્ર કરું શાસન શાસ્ત્ર સમયસાર શાસ્ત્ર કરું પોતે સમયસાર શાસ્ત્ર નથી કરતા કયા દેશ વચનમય ભાઈ એના ચાલતી ભાષામાં આ સમયસાર ને કરું એમ કે છે। शब्द ब्रह्म पर ब्रह्म नो वाचक वाचन यो मंगल रूप प्रसिद्ध नमो धर्म धन भोग। शब्द ब्रह्म ने परम ब्रह्म नो वाचक वाचन संबंध है जम साकर शब्द है साकर ये वाचक है साकर पदार्थ ने बतावे छे साकर ये वाच्य है साकर शब्द ही वाचक है एम समय सार शब्द ही वाचक है वाच्य आत्मा से એને બતાવે સમજાણું કાય શબ્દ બ્રહ્મ પર પરમ બ્રહ્મ ને શબ્દ બ્રહ્મ નો વાચક વાચ વાચક શબ્દ બ્રહ્મ છે અને પરમ બ્રહ્મ એનું વાચ્ય છે એનો નિયોગ નામ સંબંધ છે મંગળ રૂપ પ્રસિદ્ધ એ આવું મંગળ રૂપ એ વાચ્ય પરમાત્મા એ મંગળ રૂપ આ વાણી મંગળ રૂપ નમો ધર્મ ધન ભોગ મારા ધર્મના લક્ષ્મીના અનુભવ માટે ધર્મના ધન મારો આનંદ સ્વરૂપ જે ધન એના અનુભવ માટે હું એને નમન કરું લક્ષ્મી આવી પેલામાં આ લક્ષ્મી આવી મને પૈસા પૈસા કરે છે ને આપતો ધન આવ્યું ધર્મ ધન આવ્યું
નામ તો આવે ને, પણ ક્યું ધન? આત્મા રાગ રહિત વિતરાગી ચિદાનંદ પ્રભુ છે, એનું અંતરમાં શ્રદ્ધા જ્ઞાન અને શાંતિ તે આત્માનું ધન છે. એના અનુભવ માંથી આ હું વાણી કરું, બીજું મારે કોઈ કામ છે નહી. નય નય સાર લહે શુભવાર, એ ચોપાય છે, એટલે દુઆ હતા. પદ પદ માર દહે દુઃખકાર, લય લય પાર દહે ભવધાર, જય જય સમય સાર અવિકાર. ભગવાન અવિકારી પરમાનંદ મૂર્તિ, સમયસાર શાસ્ત્ર અને સમયસાર આત્મા, અવિકારી પોતે ભગવાન એવું કેવું છે અને શાસ્ત્ર કેમ ભાઈ. નય નય નહી નહી, નિશ્ચય નહી, વ્યવહાર નહી, ભેદ નહી, અભેદ નહી, આદિથી જેટલા લખાણી નહી નહી સાર લય શુભવા, તે સમયમાં તે નયમાંથી સાર ને લાભ જ નીકળે એવું છે. વ્યવહાર જાણે તો લાભ, નિશ્ચય જાણે જાણે તો. પદ પદ માર, પદે પદે માર દહે દુઃખકાર, મરણ રૂપી દુઃખકાર જે મરણ છે એને પદે પદે શાસ્ત્ર નું પદે પદે વાક્ય નું મેળ કરીને પદ માર ને દહકાર મારી નાખે. દુઃખકાર મરણ જે છે એને મારીને સમાધિ મરણ પ્રગટ કરાવે. લય લય પાર ગ્રહે ભવધાર, લીન થતા ભવના ધારવાનો પાર ગ્રહે છે. ભવધારણ, ભવધારણ કરવું એવા આત્માના સ્વરૂપમાં લીન થતા તે ભવનું ધારણનું નાશ કરે. જય જય સમય સાર અવિકાર, એવો સમય સાર આત્મા અને વાણી બે જયકાર જય જય હો. કામ 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 નંબર બે આવી લીધા આપણે. શબ્દ અર્થ ને જ્ઞાન સમય ત્રયાગમ ગાયા, આ છપાઈ છે, છપાઈ. તાળ મત સિદ્ધાંત ભેદ ત્રય નામ બતાયા, શું કે છે? એક શબ્દ ને પણ સમય કહીએ, અર્થ ને સમય કહીએ અને જ્ઞાન ને સમય કહીએ. આવે છે ને પંચાસ્તિક, અર્થ સમય, જ્ઞાન સમય, પદાર્થ સમય, શબ્દ સમય. શબ્દ ને સમય કહેવાય, પદાર્થ ને સમય કહેવાય ને જ્ઞાન ને સમય કહેવાય. પંચાસ્તિકાયમાં ભગવાન કુનકુંદ આચાર્ય મૂળ પાઠમાં લીધું છે. સમય ત્રય આગમ ગાય, આગમમાં ત્રણે ને સમય કહેવામાં, અને બીજી રીતે કાળ ને સમય કહેવાય, મત ને સમય કહેવાય, આનો મત આ છે, અને સિદ્ધાંત ને સમય. ભેદ ત્રય નામ બતાયા, તે મહી આદિ શુભ અર્થ સમય કથની શૂન્ય બહુ. આ બધામાં અર્થ જે છે ને, તે બધામાંથી શુભ અર્થ પદાર્થ સમય, સમય સાર એવો જે પદાર્થ એની કથની શૂન્ય બહુ, એની કથની આમાં કરશું. અર્થ સમયમાં પણ, પદાર્થમાં પણ, જીવ નામ છે સાર. સુણજો સહુ, ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે સાર તો આત્મા કહ્યો છે, એ સારની વાત સુણજો. એ મહી સાર વિરણ કર્મમાં, પાછા જીવમાં પણ કર્મમાં વિનાનું જે શુદ્ધ નય શુદ્ધ જીવ કહે, કર્મમાં વિનાનું ભગવાન આત્મા શુદ્ધ નય જે શુદ્ધ જીવ કહે. આ ગ્રંથમાં કથની સહુ, આ ગ્રંથમાં બધી કથની જો સમય સાર બુદ્ધ જન કહે. જ્ઞાનીઓ આવા સમયસારમાં શુદ્ધ નહી શુદ્ધ જીવ કયો, વિનકર્મ જ્ઞાનો એને કથની ગ્રહણ કરે, સાર આગ્રહણ કરે. લાખ વાત અમને લખી હોય, ભગવાન આત્મા શુદ્ધ બ્રહ્મ આનંદ કંદ છે, કર્મના મળ જ્ઞાનો છે, એવી રીતે આત્માની અંદર ગ્રહણ કર્મો એ સારા સમય સાર નો સાર, એની બધી વ્યાખ્યા બધી બુદ્ધ જેમ કહ્યું છે ને જ્ઞાની એમ કરે. નામાધિક ષટ ગ્રંથ મુક્ત નામ છે, મંગળ નિમિત્ત કારણ શાસ્ત્ર નું પ્રયોજન પરિમાણ સંખ્યા નામ શું ને શાસ્ત્ર ના કરતા ઈચ્છા બોલાવે છે. નામાદિક ષટ ગ્રંથ મુક્ત,
તેમાં મંગળ સાર વિઘ્ન હરણ નાસ્તિક હરણ શિષ્ટાચાર ઉચાર. આ મંગળી કરવાનું કારણ વિઘ્ન હરણ. વિઘ્ન આવે નહીં, નાસ્તિક હરણ, નાસ્તિકપણાનો નાશ થાય, શિષ્ટાચાર, ઉત્તમ પુરુષોનું આચરણનું પાલન થાય. ઉત્તમ પુરુષો બીજી આચરણ કેનું છે? શિષ્ટાચાર, એનો ઉચ્ચાર, એનું પાલન માટે મંગળ કરવું છે. સમય સાય સાર જીન રાજ હે, એમાં દેવશાસન ગુરુ, એમાં દેવશાસન ગુરુ. સમય સાર જીન રાજ હે, ચાલવાદ જીન વે. સમય સાર આત્મા છે, એ દેવ છે, એ જીનરાજ છે. ચાલવાદ જીન વે, કથનચિત નિત્ય કથનચિત અનિત આદિના કથના સાધવા ભાષા અને એને કારણ કે એનું સ્વરૂપ છે જીન. જીનવેણ, એ જીનવેણ ને નમસ્કાર કરું છું. મુદ્રા જીન ની ગ્રંથતા વેદરાગ નિગન મુનિઓ દિગંબર સંત દેવ શાસ્ત્ર ને ગુરુ નમો કરે સૌ ક્યાં લે. ત્રણે આવી ગયા, પહેલી ગાથા શરૂ કર્યું હતું, છેલ્લામાં પાછા એ લઈ લીધા. દેવ શાસ્ત્ર ને આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુમકુંદાચાર્ય ગાથાબદ્ધ સમય પ્રાબળ ગ્રંથની, શ્રી અમૃતચંદ્રાચાર્ય આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે તેની દેશભાષામાં વચનિકા લખી છે. પ્રથમ સંસ્કૃત ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય ગ્રંથની આદિમાં મંગળ અર્થે ઈષ્ટદેવને નમસ્કાર કરે. મહામંગળ ઈચ્છા છે. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતિ ચિત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરચિદે. પરમ અધ્યાત્મ ચંગણી માં પંડિતજી આઠ હતું ઉતર્યા છે. આઠ સામાન્ય સમય સારો નો, પછી વિશેષમાં પાંચ પદ ઉતર્યા છે. હરિહંત શ્રીદ આચાર ઉપનિષદ એક સમય સાર શબ્દ માંથી બધા ઉતાર્યા છે અને સંગત દર્શન જ્ઞાન નિકાલ. સમય છે ને, સમય સંયત એ દર્શન, અય જ્ઞાન, સમય સમય સાર સારી સારી ટીકા મૂકે અજાતંત્ર. પહેલા આપણે શરૂ કરી ખોટી દીધી મુકુંદભાઈ આ ચાર વર્ષ સમય થઈ ગયા અઢાર, એમાંથી કઈ શોધા બધા ઉતાર્યા થો, બધા થોડું થોડું આજે મંગળી કરી તરીકે કેવું જો એ પણ છે. જોવા રત્નત્રય પક્ષે સમ સંયતમ અયુ જ્ઞાનમ શરણમ સાર ચરિત્રમ ચરિત્રમ શબ્દ ને અમૃતચંદ્રાચાર્ય દર્શન અય જ્ઞાન ને સાર ચારિત્ર રત્નત્રય વ્યાખ્યા એને સમય સાર કહે છે. અને પેલામાં તો સમય સાર આદિ સમય કે શુક લક્ષણે છે ને મીન પક્ષી કે એમાં ઘણા વર્ષ ઉતાર્યા અમે જો ચિત પક્ષમાં ઉતાર્યો છે, આચારમાં ઉતાર્યા છે. સંયક સમ સંયક અયનમ ગમનમ ચર ઇત્યાદિ લક્ષણ ચરણમ તેસરા સંયા યોગીનો સારમ આચાર્ય આચાર કરી ઉપાય જાય ને એમાં કહ્યું. સમય સદાન સ્ત્રીયતી પ્રાચ્યથી સતો કેમ કહીએ. પછી સાધુ પક્ષી સમયસુ કાળાવળીસુ સાર સાધુ થી સંપૂર્ણ આ થતો કરે છે. છતાં પોતે કહે છે કે અત્યાદિ ક્ષિપ્રમાણ બહુસુ અર્થે વ્યાખ્યાથી વિસ્તરમ ભયાત્મક નિતમ પદમ. આથી ઘણા અર્થો થાય છે પણ વિસ્તારને કારણે કહ્યા શાસ્ત્ર છે ના તો, અને તે પણ સંતોના મુખમાંથી નીકળેલી એક શબ્દમાં અનંત આયમ હમાય છે ભાઈ. એવી વાત છે એ ભાજ્ય આત્મા આનંદ સ્વરૂપે પ્રણમીને
એમાં ચારિત્રનો આનંદ તો પ્રચુર સ્વસંવેદન છે. એના આનંદના ઝૂલામાં ઝૂલતો ભગવાન એની વાણી હોય એની શું છે. અમૃતચંદ્રાચાર એકલા અમૃતને રીણ છે, જેથી ટીકાનું નામ આત્મખ્યાતિ આપ્યું છે. આત્માની પ્રસિદ્ધિ, ભગવાન આત્મા જેવો છે તેની પ્રસિદ્ધિ, એ ટીકાનું નામ આત્મખ્યાતિ આપ્યું. ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ આનંદ કંદ છે, એને શ્રદ્ધા જ્ઞાન શાંતિ દ્વારા પ્રગટ કરવો, પ્રસિદ્ધિ કરવી, આ આત્મા એને આત્મખ્યાતિ ટીકા કહે. હું આમાં ઘણા સૂત્ર આપણે કે બહુ સંસ્કૃત નો ફાવ છે, થોડું થોડું એમાં લખેલું સમજાવું કઈ. હવે અનુવાદ કરે દેખો. નમો સમય સારાય, એક નમો શબ્દ પડ્યો રહ્યો છે, અદરથી અર્થ કરે છે. જીવ નામ નો પદાર્થ, સમય નામ જીવ નામ નો આ પદાર્થ, તેમાં સાર દ્રવ કર્મ એટલે રજકણો, આઠ કર્મના જ્ઞાનાવરણીના આઠ કર્મ જે જળ છે એનાથી ભગવાન જુદો છે આત્મા. ભાવ કર્મ, પુનને પાપના ભાવ થાય છે એ વિકારી પરિણામ છે, એનાથી આ આત્મા જ્ઞાનાનંદ પ્રભુ ભાવ કર્મથી જુદો છે. ભાઈ આ સમયસાની શરૂઆત તમારે વડે કુદરે આવ્યા પહેલી જ નહીં સાપાય રાખ્યા છે ઘરે, પણ એમને વાંચી જતા છે. એમને હવે આમ પણ હિંમતભાઈ આવે થોડા વાન ફૂલ ફૂલ હવે હવે ભાઈ આ તો પરમાત્મા સર્વજ્ઞ દેહ વિતરાગ દેહ એમ વાણીમાં જે આવ્યો આત્મા, એ આત્મા સંતો એ અનુચારિત્ર સહિત નો એમની વાણીમાં પહેલો મંગળિક નો મહાત્મો. નમો સમય, સમય નામ આ આત્મા સાર જળ કર્મ ભાવ કર્મ એ પુણ્ય પાપના ભાવ, નવ કર્મ એ શરીર વાણી એનાથી રહી, એમાં હું નમું છું. મારું વલણ, મારું નમવું, મારો આદર, આવો જે આત્મા એમાં મારું નમન છે. હું ફૂલ પાપ અને શરીર આદિને હું નમતો એટલે આદર દેતો. ભગવાન આત્મા જ્ઞાનાનંદના તેજના પૂર છે, એ ચૈતન્યનું પૂર છે આત્મા, આનંદનો ઘન છે એ આત્મા. જળ કર્મ જે આઠ કર્મના રજકણો જે જ્ઞાનાવરણી તો અજીવ તત્વ છે, એ અજીવ તત્વથી આ ભગવાન નિરાવો છે. અત્યારે ક્યારે ની ક્યાં વાત છે, વસ્તુ છે ને, પણ અજીવ કે જીવ છે, અજીવ કે જીવ છે, આઠ કર્મ તો અજીવ છે, એટલું સમજાય છે કે નહીં. આઠ કર્મ કર્મ ને છે, જીવ ને છે એ તો નિમિત્ત થી કથન છે, જીવ ને અજીવ છે એનો અર્થ શું, જીવ ને આઠ કર્મ છે, જીવ ને અજીવ છે ભાઈ, એ તો નિમિત્ત ના કથનો. અજીવ માં જીવ નથી, જીવ માં અજીવ નથી. વસ્તુ ભગવાન આત્મામાં જળનું ત્રણ કાળ પણ જળ પણ નથી, એક અને નવ કર્મ વાણીને શરીર એમાં ક્યાં હતા, એ અજીવ છે, આ અજીવ નહીં, અજીવ એ અજીવ જીવમાં ક્યાં હતા. બે હવે રહ્યો પુણ્ય ને પાપ નો ભાવ, શુભ શું ભાવ, એ તો આશ્રવ તત્વ છે, એ આશ્રવ તત્વ જીવમાં ક્યાં આવ્યું, જેને જીવ કહીએ એમાં આશ્રવ ક્યાં આવ્યું, સમજાણું કઈ. આશ્રવ સહિત કેવો એટલે નિર્મળ ના આનંદ પ્રભુ વિતરાગ સ્વરૂપે બિરાજમાન આત્મા, એ આશ્રવ વાળો
और आश्रमी वस्तु आश्रम भाव ये तो निमित्त ना व्यवहार ना कथन है एनु ज्ञान करावे छे वस्तु में ही है। समझाणु का हिमन भाई समझाई का थोड़ा तो ठीक है। परमेश्वर त्रिलोक ना नाथ थया क्या थी अने ये सर्वज्ञ आ आत्मा ने जोयो केवो बद्दा आत्मा ने अनंत आत्मा ने बराबर आत्मा ने आत्मा तरीके भगवान ने जोयो थी आत्मा केवो जोयो आत्मा एम जोयो है कि पुण्य पाप छे थी आत्मा एम जोयो है कर्म थी आत्मा एम जोयो भगवान शरीर थी आत्मा एम जोयो भगवान सर्वज्ञ देव एवो जोयो छे ने एवो शू जो एम कहता है जो बराबर भगवान आत्मा वितरागी कन्न प्रभु और विकारी रस नु तत्व आखू ये आत्मा एम फूल पाप नो विकार ये तो विकार वाओ केवो अविकारी तत्व विकार वाओ ये तो वर्तमान निमित्त नो संबंध नु ज्ञान करावा माटे छे वस्तु मई है समझाणु कई द्रव्य कर्म भाव कर्म नो कर्म रहित शुद्ध आत्मा शुद्ध आत्मा कहीं तो इतने नहीं देवचंद जी स्तुति प्रभु तुम जान रीति सौ जग देखता तुम जान गरीती तो जग देखता होला निज सत्ताए शुद्ध सहुने देखता होला हे सर्वज्ञ देव परमेश्वर हे वितराग आप सारा जगत ने ज्ञान में जोयू तो तुम जान गरीती जानवानी तुम्हारी रीत प्रभु आवी छे तो जग देखता निज सत्ता ए शुद्ध सहुने पेखता एने भरोसो नहीं आवतो आवो भगवान पोते पण एने भरोसे आव्यो नहीं एने भरोसो का राग वावन का कर्म वावन का आ वावन का आ वावन का दोष वावन अरे पण भगवान ने दोष वाली तो व्यवहार नु ज्ञान करावा छे तो व्यवहार नहीं नो छे वस्तु तरीके भगवान आत्मा शुद्ध आत्मा एने मारो नमस्कार प्रगट थयेला परमात्मा ने कहते छे कोई नाम खाली ने नहीं कहू नमो महावीराय नमो आओ आत्मा आज आत्मा नो स्वरूप शुद्ध अनंत गुण नो पिंड द्रव कर्म भाव कर्म नो कर्म रहित एने समय साथ एने मारो नमस्कार हो समय सार भावाय नम आवा जी आवो पदार्थ आवो जी पदार्थ एने मारो नमस्कार ओ हो एक मंगल की मात्र जी आप हम जानू एटले के पूर्णानंद ना नाथ पूर्ण स्वरूप ने पाम्या एवोज हूं पण एवोज छूं हूं पण मारा आत्मा ने हूं नमो छूं विकार नो आदर ये तो निर्दोष भगवान ने विकार नो आदर नित्या ब्रह्म से भगवान ज्ञान मूर्ति शुद्ध चैतन एने कर्म अजीव नो आदर जीव अजीव नो आदर ब्रह्म छे समझाणु काय आदर कहो के नमो कहो भगवान आत्मा पोतानु शुद्ध स्वरूप ए सर कर्म पुण्य पाप ना भाव कर्म नो कर्म रही एने हूं नमो छे एमा मारो उपाधि पण छे एनो आदर करू छू ए आत्मा ने समय सार ने नम्यो एम कहेवामां जो आ श्लोक में एकली अस्थि लीसी अजीवनी वात नहीं करे आश्रम बंधनी नहीं करे
કરશે ફક્ત આત્મા એની પૂર્ણ દિશા મોક્ષ અને સ્વાનુભૂતિ પ્રકાશશે અંતરની અનુભૂતિ એની સુંદર ઇન્દ્રિયાની ક્રિયાથી પ્રકાશશે એટલું જીવ સત્તા એનો સ્વભાવ એની દશાથી પ્રગટે પૂર્ણ ને પ્રાપ્ત કરે એવા તત્વની એટલી વાત કરશે સમજાણું કાંઈ એ છે કે આવો જે આત્મા કેવો છે શુદ્ધ સત્તાનું વસ્તુ છે જેવું ભાવાય કેવું ભાવાય અસ્થિ છે અસ્થિ છે શુદ્ધ સત્તારૂપ વસ્તુ છે સમજાણું કાંઈ આ વિશે સંપત્તિ સર્વથા અભાવવાદી નાસ્તિક્રમત સર્વથા અભાવ પરની અપેક્ષા એ અભાવ છે બરાબર છે પણ સર્વથા અભાવ જ છે એમ નથી પરની અપેક્ષા એ અભાવ છે પણ સ્વસત્તાના અભાવની અપેક્ષા એ સદભાવ છે સમજાય છે કાંઈ આ આત્મા કે પરમાત્મા સીધા પરના પર પદાર્થની અપેક્ષા એ અભાવ છે પણ એ પરની અપેક્ષા એ ભાવ છે સ્વની અપેક્ષા એ ભાવ છે એકાંત ભાવના માનનારા ભાવરૂપ વસ્તુ છે એને નહીં માનનારા એનું ખંડન થઈ જાય સમજાણું કાંઈ શુદ્ધ સત્તા અસુર વસ્તુ ભાવાય કીધું ને હવે ચિત્ત સ્વભાવ આવી જવું જેનો સ્વભાવ ચેતના ગુણ ભાવાય કહ્યું વસ્તુ ભાવાય એનું ગુણ શું ત્યારે એ તો પદાર્થ છે કે ગુણ ચેતના સ્વરૂપ જાણવું દેખવું એનું સ્વરૂપ ચિત્ત સ્વભાવાય જ્ઞાન સ્વભાવાય જ્ઞાન સર્વસ્વ જેનો ભાવ ટીકાવ છે જ્ઞાન ને દર્શન જેનો સર્વસ્વ ટીકાવ ભાવ છે સ્વભાવ ચિત્ત સ્વભાવાય આત્મા સર્વસ્વ ચિતા ચૈતન જ્ઞાન દર્શન સ્વરૂપ સર્વસ્વ એનું એ જ છે રાગ પુણ્ય એનું છે જ નહીં સમજાણું કાંઈ સર્વસ્વભાવ સર્વસ્વભાવ અથવા સર્વસ્વ એનું સર્વસ્વ બધું હોય તે ચેતન સ્વરૂપ જ એનું સ્વરૂપ સમજાણું કાંઈ જીતો ઓલા ને જ્યાં પૈસા વાળા ને એમ કે પૈસા તમારે નહીં લે ત્યારે પૈસા કોણ હતા પંદર મિનિટ બેઠો થયે એક જ વાત ધૂળ ધૂળ ને ધૂળ હવે આને કીધી સાંભળવું ધૂળ વિનાર હાજર છે કોણ કે છે નથી હાજર આમાં લખ્યું જો કે એક તત્વના બીજા તત્વનો અભાવ આ એક તત્વ બીજાના અભાવથી રોડવું ચલવું છે બોલો લાવો પંડિતજી ચલવું છે સમજે ચલાયા છે તેને એક તત્વ પોતાથી છે અને બીજા અનંતથી નથી પરથી નથી એ રીતે ટકી રહ્યું છે બાકી પર વિના એ રીતે ચલાયું છે લાવો પ્રશ્ન સમજાણું કાંઈ એ વાત અમારે બહુ ભેગી હોય અર્જુન હતા ને મારા હાથ કેમ પૈસા લઈને હાલે શું કહો ભૂટાન ઘણા માણસો શું કહો તમે આંગળી વિના જ ચલાવ્યું છે આંગળીમાં આંગળી નથી એટલે આના વિના જ ટકી રહી છે એટલે આના અભાવથી ટકી રહી છે આની નાસ્તીથી ટકી રહી છે એમ ભગવાન આત્મા પર અનંતના અભાવથી ટકી રહ્યું છે એને પરના અભાવ સ્વરૂપે ટકી રહ્યું છે એટલે પરના વિના ટકી રહ્યું છે પર વિના નટાવે એની માનતા ખોટી છે એમ નથી એને પર વિના નટાવે એની માનતા વિના ચલ્યું નથી સમજાવું કાંઈ નટભાઈ સમજાય છે કે નહીં પૈસા વિના શરીર વિના અહીં તો રાગ વિના ચલાવ્યું છે રાગ અને પુણપાપ એનામાં છે અભાવ છે નિર્વિકારી ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એમાં વિકારનો અભાવ છે એ વસ્તુ એ જ વિકાર વિના ચલવું છે હજી વિના ચલવું છે
એની માનતા એમ છે કે આના વિના ચાલતો નથી, પછી એનો ભ્રમ છે. સમજાણું કઈ સમજાય છે કે નહીં? આમાં બીજી ચીજ નો સ્વતત્વ માં અભાવ છે, અને અભાવ થી તે ભાવ પોતાની ચીજ ને જાળવી રાખી છે. એનો અર્થ છે કે પર વિના જેને ચલ્યું, માનતા વિના ચલ્યું નથી, માનતા વિના ચલ્યું નથી. એના વિના કેમ આવે? માનતા ભરી ગઈ જેમ છે. હું તો મારાથી છું, પર વિના જ મેં ચલ્યું છે. આશ્રમ વિના હું રહ્યો છું અને કર્મ વિના હું રહ્યો છું. એ માનતા થઈ એને સંગત દર્શને ચલ્યું હું કે પર વિના હું છું એમને. સમજાણું કઈ? આવું આત્મા પણ મારે એને એવું લપ ગયું હતું અંદર, હું તો આ જોયું છે એને. એના સાત વિના હારે, બાયર વિના હાલે, દેશ વિના હારે, બધા વિને હાલ્યું છે ને ન હાલે ના હાલે અમે તો ખરાઈ. અહીંયા જેનો સ્વભાવ ચેતના ગુણ, સ્વમાં શું છે? જેનું સર્વસ્વ ચેતના ગુણ છે, જેનું ભગવાન આત્મા ભાવ થયો પદાર્થ, જેનું સર્વસ્વ ચેતના સ્વરૂપ છે. ચેતનામાં બે આનંદ ગુણ ભલે રહ્યા, અહીં તો પ્રધાન ગુણ લેવું છે. ચિત્ત સ્વભાવાય ભાવાય, ભાવાય ચિત્ત સ્વદ્રવ લીધો, ભાવાય ચિત્ત સ્વભાવાય એનો ગુણ લીધો, એટલે એનું સર્વસ્વ તો ચેતના ગુણ સ્વરૂપ જ સર્વસ્વ છે. આશ્રમ ને પર એનામાં છે જ નહીં, એનો એ ગુણ નથી, એની એ ખરેખર પર્યાય નથી. ખરેખર પર્યાય ગુણ ની જે પર્યાય થાય તે તેની પર્યાય કહેવાય. સમજાણું કઈ? ભાઈ આત્મા એટલે શું? ભગવાન આત્મા એટલે કે ઘર કર્મ ના અજીવ પણ, ભાવ કર્મ નો મૌ પણ, અને નવ કર્મ નું અજીવ પણ, એનાથી રહિત પણ આત્માનું છે. અહીં તો ભલે ભગવાન આત્માને યાદ કર્યા છે એને નથી એને, પણ એ આત્મા આવો છે. તમને ક્યાંથી થયો? સમજાણું કઈ? એવા આત્મા ને અંદર માં આવો, એમ અંદર માં ભોઈ જવું, નમી જવું, એ આત્માને સમજસાર ને નમસ્કાર કેવો કહેવાય છે. આદર નહીં, આદર નહીં, રાગ ને કર્મ ને નો કર્મ નો આદર નહીં. જ્ઞાન ભલે હો, એનું જ્ઞાન હો જાણેલું, પણ આદર નહીં. એ નહીં, આ છે આ નહીં. સમજાણું કઈ? સમજાણું. એવા સમયસાર ની ટીકા કરતા ટીકાકાર પહેલો મંગળી કરે છે. આચાર પોતે પછી કરશે ગાથામાં. આ તો ટીકાકાર અંગચંદ્રાચાર દેવ જેનું સ્પષ્ટીકરણ શબ્દો નું કરવામાં પહેલું મંગળિક અંદર ના ઉલ્લાસિત વિરીતિ કરે છે. ઓહો આત્મા તને મારો નમસ્કાર. બરાબર. અરે પરમાત્મા ને કહ્યું, સમજાય છે? થાય. હા હા, ચિત્ત સ્વભાવાય એમ કહીને એનો સ્વરસ્વ ભાવ જ જ્ઞાનાનંદ છે, અથવા જ્ઞાન દર્શન સ્વભાવ જ એનો છે. બીજો એનો સ્વભાવ વિકાર નહીં, કર્મ નહીં, કોઈનો કર્મ લે નહીં. ભાઈ લો હોય કેતા કે રામજી આમાં કેમ નથી આપ્યું? એમાં આ બધું આવે છે. એનું પરનું કર્મ એનો સ્વભાવ જ નથી. ચિત્ત સ્વભાવ આવ્યો, વિભાવ એનું કર્મ એ સ્વભાવ નથી. ચિત્ત જાણવું જ્ઞાન દર્શન એનો સ્વભાવ છે. રાજ થાય એને જાણે, ચિત્ત સ્વભાવ ને જાણે, શરીર એને જાણે. જ્ઞાન ના અસ્તિત્વમાં રહીને, જ્ઞાન ની મોજુદગીમાં રહીને સ્વનિર્ભર ને જાણે, એવો એ ચિત્ત સ્વભાવ એનો સ્વભાવ છે. સમજાણું કઈ? કરવું એવો સ્વભાવ જ નથી. કોને કરે? રાગ કરવું એવો સ્વભાવ નથી. ચિત્ત સ્વભાવ શું કરવું આવ્યું કે જાણવું દેખવાયું? જાણવું દેખવું ભગવાન આત્માનો સ્વભાવ. ભાવાય દ્રષ્ટ,
દ્રવ એટલે કોઈ વસ્તુ હોય એનો સ્વભાવ ન હોય તો સ્વભાવ શું કે પરમાણુ જળ એનો સ્વભાવ શું કે મૂર્ત આદિ રંગ આત્મા ભાવ આય ગુણ શું કે સ્વભાવ આય સ્થિત સ્વભાવ જ્ઞાન દર્શન ગુણ કા સારા આત્મામાં વ્યાપેલો છે અને ખરેખર તો એ ગુણ એની પર્યાયમાં વ્યાપે ત્યારે સ્વાનુભૂત્યા થશે એ ક્રિયા થશે સમજાણું કઈ ગુણ ગુણી નું સર્વથા ભેદ માનનારા ન્યાયિક નો નિશ્ચિત સર્વથા ભેદો નામ ભેદે લક્ષણ ભેદે ભેદ છે ભાવાય ચિત્ત સ્વભાવાય અભેદ કર્યું ચિત્ત સ્વભાવાય સર્વથા ગુણગુણી નો ભેદ છે એમ નથી નામ લક્ષણે ભેદ છે સ્વરૂપે ભેદ છે જે પ્રદેશ એના અસંગ પ્રદેશમાં જે આત્મા છે ત્યાં જ એના ચેતન ગુણ એટલે પ્રદેશ એ તો અભેદ જ છે નામ લક્ષણે જઈ ભેદો સમજાય છે પણ તેથી કહ્યું કે સર્વથા ગુણગુણી નો ભેદ માનનાર એનો કોઈ પણ મતનો વસ્તુમાં આમ નથી એથી વિરુદ્ધ મતનો ખંડન થયું એમ દ્રવગુણ લીધા સ્વાનુભૂતિ આ શકાશે પર્યાય લીધી હવે એવો છે આત્મા પોતાની જ અનુભવન રૂપ ક્રિયાથી પ્રકાશે છે પોતાને પોતાથી જાણે પ્રગટ કરે છે ભગવાન આત્મા ચિત્ત સ્વભાવાય ભાવાય દ્રવ નો સ્વભાવ ભાઈ કે છે આ આત્મા છે એમ પ્રસિદ્ધિ રીતે થાય આ આત્મા ચિત્ત સ્વભાવાય ભાવાય ચિત્ત સ્વભાવાય ભાવાય પ્રસિદ્ધિ રીતે થાય એ ગુણધર્મ થી પ્રસિદ્ધ ન થાય પર્યાય થી પ્રસિદ્ધ થાય તો કે છે કઈ પર્યાય સ્વાનુભૂતિ ચકાસતી ભગવાન આત્મા એના જ્ઞાન દર્શન ની અનુભવન ક્રિયા એના સંબંધિત રાખી દી ભાવાય જીવદ્રવ લીધો ચિત્ત ભાવાય ગુણ લીધો અને આ એની ક્રિયામાં સંબંધિત રાખતો લીધો એ સંબંધિત છે પરથી હઠી ચૈતન સ્વભાવવાન ભગવાન એની ક્રિયા જ્ઞાન નું અનુભવવું શ્રદ્ધાનું થવું આનંદનું થવું એવી સ્વ અનુભૂતિ થી તે પ્રકાશે છે રાગ વડે નિમિત્ત વડે સંયોગ વડે પ્રકાશે છે એ એનો સ્વભાવ જ નથી એનો સ્વભાવ જ નથી સ્વાનુભૂતિ ચકાસશે એ એનું સ્વરૂપ છે પર્યાય દ્વારા નિર્મળ જ્ઞાનાનંદ દ્વારા એને શાસ્ત્ર ભાષા સંબંધ રાખી દીધી આશ્રવ થી પાછો હતી સ્વભાવનો આશ્રય લીધો પર્યાય એ પર્યાયને સંબંધિત રાખીએ એ શુદ્ધ પર્યાય દ્વારા આ આત્મા છે એમ પ્રકાશમાન પ્રસિદ્ધમાન પ્રગટ આ આત્મા છે એમ અનુભૂતિથી પ્રસિદ્ધ થાય જો આત્મખ્યાતિ ટીકા કરે છે ટીકાના શ્લોક મંગળી કરે આત્મખ્યાતિ આત્મ પ્રસિદ્ધિ કેમ થાય તો અનુભૂત્યા એ આત્માનો ભરોસો પ્રતીત કેમ થાય કે એ ભગવાન આત્મા અંતરના સ્વસન્મુખની પરથી વિમુખની વિકારને સંયોગની વિમુખની વાત લીધી નથી અસ્થિની જ વાત લીધી છે અસ્થિના જ લીધા છે સત્તા આવી છે સ્વાનુભૂત્યા ચકાસે રાગ થી પ્રકાશ એની એ વાત લીધી નથી એ એમાં આવી જાય છે પણ મૂળ આ છે વસ્તુ છે ભગવાન એનો ચેતન જ્ઞાન દર્શન સ્વભાવ ભરેલો ભાવ છે એમાં એકાકાર થવું એ નિર્મળ જ્ઞાન દર્શન શાંતિ એવી અનુભૂતિ સ્વઅનુભૂતિ એ સ્વઅનુભૂતિ થી આ આત્મા પ્રસિદ્ધ થાય તો એનો અસ્થિભાવ લીધો સંબર નિદ્રાથી પ્રસિદ્ધ થાય એવો અસ્થિભાવ લીધો છે આશ્રમ ને બંધ ને અટકાવે તો પ્રસિદ્ધ થાય નાસ્તિ થી વાત લીધી અસ્થિથી લેવી છે મુખ્ય આખું અસ્થિતત્વ નું જોર દેવું છે એકદમ કેમ કે ભૂયત્થમ અસિદો ખરું સમાહિતી હવે જેવું અસ્થિ મહાપદાર્થ નો આશ્રય કરતા સંલગ્નિ થાય એ અસ્થિથી છે સમજાણું થાય અગિયારમી રાખા વસ્તુના પ્રાણ છે જૈન શાસન નું જૈન સાધન એટલે વસ્તુ સ્વરૂપ ભૂયત્થમ અસિદો ખરું ભગવાન આત્મા ભાવાય ચિત્ત સ્વભાવાય
એનો આશ્રય કરતા એ આશ્રય કે સ્વાનુભૂતિ ક્રિયા આશ્રય દ્રવ્ય નો ક્રિયા સ્વાનુભૂતિ એ દ્વારા આત્મા કેમ પ્રસિદ્ધ થાય. અરે વાત બાપુ શું પણ છો એવું હવે હું કરું છું હું રાગ થી પ્રસિદ્ધ થાય એવું તારું સ્વરૂપ જ હવે એમાં શું કરે પહેલેથી અમંગલ નાખ્યું છું અમૃતચંદ્રાચાર્ય ભાઈ તું પ્રભુ છો ને તારી પ્રભુતાની પર્યાય દ્વારા તું પ્રભુ પ્રસિદ્ધ થયો છે. રાગ ને રાકા રાગ ને વિકલ્પ ભિખારા છે અચેતન છે મન પાપ ના ભાવ તો અંધકાર છે ચૈતન ના તેજ ના નૂર નો જેમાં અભાવ છે. શરીર પરમાણુ તો અચેતન છે પણ દયાદાન કસાય ની મંદતા વ્યવહાર રત્ન શ્રેય નો રાગ પણ અચેતન છે એમાં ચૈતન ના પ્રકાશ ના નૂર ના અંશ નો અભાવ સમજાણું કઈ હું મને મારાથી ખુદ ના ભાઈ કઈક લાકડી જોડે પાંગળો કઈ પાંગળો હોય ને લાકડી ટેકો ને હાલવા પણ હાલવાની ક્રિયા તારી ટેકો હું કરે મરદાને આપો લાકડી હાથમાં આ તો કે છે પ્રભુ તારો સ્વરૂપ જ અમે આ એક નમય સમય સારા આયા સ્વાનુભૂતિ આચકા પોતાની જ અનુભવ અનુરૂપ જી જો છે ને અનુભવ અનુરૂપ ક્રિયા જેવા પર્યાય આ ક્રિયા આ ક્રિયા ધાર્મિક ક્રિયા વિતરાગ ના માર્ગ ની આ ક્રિયા જળની ક્રિયાના પ્રકાર શું ક્રિયા પર્યાય નું ફેરવું તો જળનું પર્યાય નું ફરવું જળ ક્રિયા રાગ નું ફરવું વિભાવી ક્રિયા ભગવાન ચૈતન્ય સ્વભાવ એનું આમ ફરવું સ્થિર થઈ જ્ઞાન એ ચૈતન્ય ક્રિયા સમજાણું કાંઈ ક્રિયા કે ઘેરે હોમગઢ વાળા કે ભાઈ હોમગઢ ને રહેવા દે આ ભગવાન ને કે જો આ ભગવાન આમ કે છે આ કીધી ની ક્રિયા સ્વાનુભૂત્યા ચકાસે ભગવાન આત્મા એનું સ્વ અનુભવ થી અનુભવ સ્વ સ્વ ને અનુસરીને થઈને થી પ્રકાશે છે રાગ ને અનુસરીને નિમિત્ત ને અનુસરીને પ્રકાશે છે પણ એ નથી એવું તો લીધું નથી એમ આમ છે આમ છે સમજાણું કઈ તકરાર એ ભગવાન જવા દે બાપા એ તકરાર નો કાળ નથી આ તો તકરા તોડવાનો કાળ છે. અરે આવો જે બાપુ વાંચ્યું વિચારી ભાઈ એ કોઈ શરમ નહીં થાય હો એ તો વાદ વાદ કરી મોટી વાત ઊંચી રાખી છે પણ એમાં કઈ શરમ નહીં થાય ભગવાન આત્માને તે માન ન આપ્યું બહુ માન ન આપ્યું ને માન બીજાને આપ્યું તો ત્યાં અંદર શરમ છે ત્યાં જઈ શકીશ નહીં સમજાણું કાંઈ એ ભાઈ શરીરમાં માંદા પડેલા રોગ થયા નમો યંતાન કરો ભાઈ પણ નમો યંતાન હામો એક હતો નહીં પોરબંદર માં હતા નહીં કે ભાઈ બહુ સામાયિક ને પહોંચ કર્યા પછી હા ગો કર્યો ગો ગો કરે ને વાહ વાયુ ના ગો ને પવન નો ગો બહુ દુઃખ બહુ દુઃખ શું નામ ભૂલી ગયા નહીં બે હે હે ગીરધરભાઈ પૈસા પૈસા થયેલા મકાન કરાવેલા ગ્રસ્ત માણસ કે હવે આપણે એ નિરાત સમજા કરશું અને ત્યાં હતા ત્યાં જને ઉતરી લોકો મેમરી હતા ભવાની કચ્છી હતા ભાઈ તમે મહાવીર મહાવીર કરો બાપુ મહાવીર કરવાનો અવસર અત્યારે નથી એટલી પીડા છે પણ આ શું પીડું ત્યારે કરું દી તમે ગીરધરભાઈ હતા બજારમાં મકાન છે ને સડક મકાન કરેલા હા છે બાશી નિશાની વાત ચાલુ વર્ષમાં ભગવાન બાપુ વધારે પણ માથું દુખે કોને માથું માથા મારી એ તો અહીં કે છે માથાની પર્યાય હજી એ આત્મામાં નથી બરાબર
माथा ने आ पर्याय शू है ये अजीव है रेवजीव गुण जीव ने अवस्था जीव आत्म न थया है माथा नु कई थे ए मने थी शरीर में कई ए मने थी मने थी न्या थे कि मने थी आ भूलता है ब्रह्मनी से मोटी समझाणो कैसे आ तो माटी है जड़ से अजीव रजकण से एनी आ पर्याय है अजीव नी पर्याय जीव नी पर्याय आई जती है किरण नाखती है किरण आ पर्याय नो किरण जपे भाई तने खबर नहीं तारू तारू सर्वस्व तारा में समायेलु तारू क्या बाहर में बाहर नो कई तारा में हरि पंक्ति दृष्टि में केम संकेले संकेलता आवड़े नहीं दृष्टि ने आम प्रसरावे चित्त प्रसर हाँ अनुभव पुता ने पुता थी जाने से देखो एम के भाई ज्ञान ज्ञान ने पुती पुता ने जाने बीजा बीजू ज्ञान आने जाने ना जी प्रगति नु ज्ञान ज्ञान ने जाने पुता थी जना एम तो कीधु ज्ञान प्रगतियों प्रगतियों प्रगतिला ने जाने प्रगतियों पर आखा ने जाने हम जानो का भगवान ज्ञान स्वरूप प्रभु या समय सारनी टीका नो मंगलिक अमृतचंद्राचार्य देव में आ कहवाय हम जानो का भगवान हूँ तो मोटो छे ने प्रभु मोटा में एवं पामर न हमाय भाई तारा में न हमाय विकार ने शरीर ने कर्म बदा विकारा पामर ये प्रभु पासे न आई सके समझाणु काय ते मायनु छे एटले तने लागे छे प्रभु पासे जाय न लागी सके एवो ही भगवान छे तने बेसु नथी आवो आत्मा सानुभूति आटका आत्मा आओ द्रव्य स्वभाव आय जेनु गुणचित स्वभाव आय स्वानुभूति थी पर्याय पर्याय लीधी द्रव्य गुण ने पर्याय त्रेण आई गया आम जैन दर्शन सिवाय बीजे हो सके नहीं सर्वज्ञ थी कहेलू जोयेलू जानेलू अनुभवेलू अनुभवी ने अनुभव में आवे एम समझाणु काय पर्याय सानुभूति रागादी पर्याय गई स्वभाव अनुकूलता पर्याय थी ए द्वारा जनायो ए द्वारा प्रसिद्ध ए द्वारा आत्मा प्रगट थाय समझाणु काय एम कही एम कही आपने जनाय कई आपने खबर पड़े भगवान जाने भगवान जाने आपने भाई संगत दर्शन थी भगवान जाने आप हूँ कहता स्वानुभूति चकास हूँ कहते समझाणु काय हरा बूटा ना पार न मरे ई के भाई आपने खबर पड़े ने ये नीचे समकी चारित्र एटले एना मानेला क्रियाकांड व्यवहार એની ખબર પડે કે આ વ્રત ને પાળીએ છે આ ત્યાગ કરીએ છીએ ઈ વ્રત ખબર પડે ને કરો ન ખબર પડે શું માનો અરે ન પડે ની વાત એ ખાસ છે જાણો ઈ વળી ચલવા ની આમાં સમજો હું તે પોતાને જાણે સાનુભૂત્યા થઈને જાણે અને પોતે પોતાને ખબર પડે એવો આત્મા પર્યાય થી પ્રગટ થઈ શકે નિર્મળ શાંતિ ને શ્રદ્ધા જ્ઞાન થી પ્રગટ થઈ શકે એવો હું એનું સ્વરૂપ વિશેષ કહીશ.